દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ 24/7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સમાચાર છે વડોદરાના ગોત્રી વિસ્તારથી. ગોત્રી દર્શનમ કોમ્પ્લેક્ષ સેવાસી રોડ પર ગતરોજ રાત્રે 9:30 કલાકે અનિલભાઈ રબારી કોમ્પ્લેક્ષ બહાર જમીને બહાર ફરવા નીકળી ગયા હતા. તે વખતે ધર્મેશ ઠાકોર આવીને અનિલભાઈને જેમ તેમનું બોલવા લાગ્યા હતા કે તમે રબારી ભરવાડો બહુ ફાટી ગયા છો અને ગાળો બોલવાની શરૂઆત કરી હતી, અને સામે અનિલભાઈએ ગાળો ના બોલવાનું કહેતા એના પર હાથ ઉપાડી ઝઘડો કર્યો હતો. તે સમયે ધર્મેશ ઠાકોરે તેના સાગરીતોના દંડા, પાઇપ, તલવાર લઈને અનિલ લબારી પર હમલો કરવા ફોન કરી બોલાવ્યા હતા. અનિલ લબારી પર જાનલેવા હમલો કરવામાં આવ્યો હતો. હમલો કરતાં અનિલ લબારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજા થતાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ધર્મેશ ઠાકોર અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ તમને કેવી રીતે વાગ્યું અને શું બનાવ બનેલો? આમાં હું ગોત્રી દર્શનમ કોમ્પ્લેક્ષ આગળ બેઠો હતો અને ધર્મેશ કરીને એક છોકરો આવ્યો. એ છોકરાએ રોજ અમારે આમ તો જોતો ઓળખણ એ વ્યાજનો ધંધો કરે છે, એટલે એ આઈને મને એમ કહેવા મળ્યો કે તમે રબારીને ભરવાળો બહુ ફાટી ગયા છો, આમ છે ને તેમ છે ને ગારો બોલવા મળે. એટલે મેં ભાઈને એવું કીધું, ભાઈ ગારો ના બોલીશ, ફરી ગાર બોલે. એટલે મેં અમે ગાર દીધી, અમે ગાળ દીધી. એટલે પછી કે સારું તારું કરું છું, તને આજે જોઈ લઉં છું, આમ કરીશ તેમ કરીશ, એવી બધી વાત કરી જોયો. અને પછી પાછો એના બધા ભાઈબંધોને લઈ આવ્યો, એવ્યા 10-15 જણા. એમ તો પહેલાં 5-6 જણા જ આવ્યા હતા, અને પછી હાથમાં પાઇપ અને દંડા અને પેલા મારવાના દંડા આવે એવું બધું લઈને, તલવાર ને એવું બધું લઈને આવ્યા હતા. અને આઈને સીધું મને મારવાનું ચાલુ કરી દીધું. મને કહેવા મળ્યો કે હું મને ઓળખા છે, હું આનો સંબંધિત હોઉં, કોઈક ભાજપનો નેતા છે, એનો નીતિન ડાંગર કે એવું કંઈક નામ, ડાંગે કે ડાંગે એવું કંઈક કોણ. જે છોકરાઓ આવ્યા એમાંથી તમે ઓળખો છો કોણ કોણ હતું? એમાંથી હું ત્રણ જણને ઓળખું છું, ત્રણ ને બીજા બે જણ છે. એમાં પેલા ત્રણના નામ ખબર છે, બીજા બે ને હું, હિતેશ ઠાકોર હતો મેન, ધર્મેશ અને બધા મિત્રો કે, અને બીજો એક ચકો કરીને છે તે હતો. પછી એક તે હિતેશ ઠાકોર અને કોઈક નિજામા કરીને હતો, અને બીજો એક એનું નામ હું બહુ ખ્યાલ નહીં, ભૂલી ગયો પાછો. તમારું નામ શું? મારું નામ અનિલ રબારી.